આણંદ જિલ્લાના આંકલાવ ખાતે રૂપિયા 7.83 કરોડના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક સુવિધાસભર ન્યાય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સોનિયા ગોકાણી વર્ચ્યુઅલી જોડાયા હતા. સોનિયા ગોકાણીએ જણાવ્યું હતું કે શ્વેત ક્રાંતિનું જનક એવું આણંદ અનેક મહાત્માઓની કર્મભૂમિ રહી છે. આવા ઐતિહાસિક આણંદના આંકલાવ તાલુકા મથક ખાતે નવીન કોર્ટ ભવનને ખુલ્લું મૂકતા હું ગર્વની લાગણી અનુભવું છું. આંકલાવ તાલુકાની નવીન કોર્ટ ભવન મળતા ન્યાયની પ્રક્રિયા વધુ ઝડપી બનવાની સાથે લોકોને અત્યાધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે. તેમણે લોકોને ઝડપી ન્યાય અપાવવામાં વકીલો અને ન્યાયાધીશોની ભૂમિકા મહત્વની હોવાનું વધુમાં જણાવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ બી એ વૈષ્ણવ, આર એમ સરીન અને જિલ્લા કલેક્ટર ડી એસ ગઢવીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કોર્ટ બિલ્ડિંગમાં ન્યાયાધીશ, મહિલા વકીલો, પુરુષ વકીલોને બેસવા માટે સુવિધા ઊભી કરવામાં આવી છે. ઉપરાંત હાઈટેક ફેસિલિટી ધરાવતી આ બિલ્ડિંગમાં વિડીયો કોન્ફરન્સિંગની પણ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે, જેના કારણે આ ન્યાય મંદિરમાં ન્યાય મેળવવા માટે આવતા લોકોને અત્યાધુનિક સુવિધા પ્રાપ્ત થશે. ગુજરાત વડી અદાલતના પહેલા વુમન ચીફ જસ્ટિસના વરદ હસ્તે આંકલાવ કોર્ટનું ઉદ્ઘાટન થયું અને એ ભાગમાં પ્રસંગનો ભાગ બનવો મારા માટે અને જસ્ટિસ સરીન માટે એક બહુ યાદગાર દિવસ છે. આજે ઐતિહાસિક પ્રસંગ છે અને પ્રથમ વુમન ચીફ જસ્ટિસે પ્રથમ ઉદ્ઘાટન તરીકે આંકલાવ કોર્ટનું ઉદ્ઘાટન કરેલ છે. સરકાર તરફે જે સહાય મળેલ છે અને તે એ પ્રમાણે જે આ બિલ્ડિંગ બનેલ છે એ માટે સરકારશ્રીએ ઘણો ફાળો આપેલ છે અને પીડબ્લ્યુડી સ્ટાફ અને તમામ પ્રશાસને આ કોર્ટ બિલ્ડિંગ ઊભી કરવા માટે ખૂબ જહેમત ઉઠાવેલ છે અને આ ભવ્ય બિલ્ડિંગ આજે આંકલાવની જનતાને આપવામાં આવેલ છે.